रमणीयदर्शनं मन्दहासरुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब प्रेम थी जय श्री स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी लखे छे, अज्ञान अनादि काल के जो सत्संग बिना न सुजत सोऊ, सो अज्ञान मिटावन काजा देश देश प्रति बिचरे महाराजा। अनादि कालनु अज्ञान जीवना हृदय में पड़ू छे। हिमालयना शिखर उपर लाख वर्ष जूनो बरफ पड़ो छे ने एम करोड़ों जन्म थी अनादि काल तो जीवा मायया परिवेष्टिता। अनादि काल थी जीव प्राणी मात्र अज्ञानथी घेरायेला छे। क्वालिटी वाइज सोल इज सिमिलर विथ द सुपर सोल। जेटला परमात्मा मा गुणों छे ए बद्धा गुणों आत्मा मा छे। नित्यो नित्यानाम चेतनश्चेतनानाम एको बहुनाम। परमात्मा नित्य छे, उपनिषदों कहे आत्मा पण नित्य छे। परमात्मा चैतन्य छे, आत्मा पण चेतन छे। परमात्मा निर्विकार छे, आत्मा पण मूल स्वरूपथी निर्विकार छे। आत्माना मूल स्वरूपमां विकार लागतो ज नथी। सोनाने तमे जमीनमां नाखी दो, कीचड़मां नाखी दो, धूळमां नाखी दो, कचरा पेटीमां नाखी दो, तो ओरिजिनल जे गोल्ड छे एनी वेल्यू, ए गोल्डनी जे महत्ता छे, मूल्य छे, एमां फेरफार नथी थतो। एना रंगरूपमां फेरफार थाय। पण जे दिवसे वर्षे 50 वर्षे 500 वर्षे ए गोल्डने कचरा पेटीमांथी काढो, गरम करो अने शुद्ध करी नाखो, એટલે એ ગોલ્ડ એટલી જ કિંમતનું એટલું ને એટલું રહે। કેરી હોય સારામાં સારી મોંઘામાં મોંઘી કેરી, પણ એને તમે કચરા પેટીમાં નાખી દો તો બીજે દિવસે કેરીની વેલ્યુ એટલી મળે ખરી? અને 15 દિવસ પછી મોન્ટું ભગત? સારામાં સારા પેંડા હોય, એવા પેંડા દુલીરામના પેંડા ઇન્ડિયામાં કહેવાય છે ને, વડોદરામાં અને સૌરાષ્ટ્રમાં ખાંભણાના પેંડા, એવા સારા પેંડા હોય, પણ એ પેંડાને તમે 25 વર્ષ કચરા પેટીમાં નાખી દો ને પછી કાઢો જે ખાવા લાયક રહી ખરા? સોનું ગમે ત્યાં પડ્યું હોય એનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી। આત્મા પણ એવો છે, ફેર એટલો જ છે। કીચડમાં પડેલું સોનું ખબર પણ ન પડે, એનો રંગ બદલાઈ જાય। એમ અજ્ઞાનની અંદર ડૂબેલો, વાસનાની અંદર ડૂબેલો, સંતોએ કેવું દ્રષ્ટાંત આપ્યું આપણા શાસ્ત્રોમાં, પંખી જેવી રીતે માળામાં રહે, સુગ્રીનો માળો જોયો છે ને,
એક એક તણખલા ભેગા કરે, એક એક તણખલાનો માળો બનાવે અને માળાની અંદર પંખી બેસે, એવી જ રીતે આત્મા ઈચ્છાઓના માળામાં, ઈચ્છાઓના માળામાં. ઉમ્મીદો કી દુનિયા હર કોઈ ઇન્સા બનાતા હે, લેકિન પાતા હે વોહી જો તકદીર લાતા હે. નવા નવા સંકલ્પો રોજ. વચનામૃત પ્રથમનું 78મું શ્રીજી મહારાજ એમ કહે, સમુદ્રમાં જેવી રીતે મોજાઓ ઉછળતા હોય ને, એવી રીતે જીવ પ્રાણી માત્રના હૃદયમાં ઈચ્છાઓના તરંગો ઉછળે છે. આટલી બધી ઈચ્છાઓ. ક્યારેક માણસે પોતાના મનનું રીડિંગ કરવું જોઈએ, ક્યારેક પોતાના મનનો તપાસ કરવો જોઈએ, ક્યારેક માણસે પોતાના વિચારનો કેમેરો પોતાના મન ઉપર મૂકવો જોઈએ. કેટલી મારી ઈચ્છાઓ છે, મકાન બનાવવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આટલા ડોલર બનાવી દેવા છે, હજી તો દીકરો જન્મ્યો ન હોય ફોન આવવા મળે. હમણાં એક ભગતને ત્યાં દીકરાનો જન્મ થવાનો, 3 વાર ફોન આવી ગયો કે સ્વામી આપણે નામ પાડવાનું છે. મેં આપણે કહીએ ભાઈ ગુરુજી પાસે આપણે પડાવશું, એકવાર આવી જવા દો ને. પાછો અઠવાડિયે ફોન આવે, હા સ્વામી બહુ સારા સમાચાર છે, બધું બરાબર ચાલ્યા ભરા માણસ. દીકરાના જન્મ પહેલા એના નામના સંકલ્પ, એના રૂમના સંકલ્પ, એ કઈ સ્કૂલમાં ભણશે, એને મોટો થઈને હું બનાવીશું. ઉમ્મીદો કી દુનિયા હર કોઈ ઇન્સા બનાતા હે, લેકિન પાતા હે વોહી તકદીર લાતા હે. પંખી જેમ એક એક તણખલામાંથી બનાવેલો માળો, કરોડો તણખલા હોય ને એમાં એમાં બેસે છે, આત્મા પણ બસ ઈચ્છાઓ, આસક્તિઓ, અપેક્ષાઓ એક એક ભેગી કરતો જાય, અને ભેગી કરેલી અપેક્ષાઓ એનું ઘોત આખું ઘર બની જાય, અને એ ઘર, એ આત્માનો માળો, એનું જ નામ કારણ શરીર, એનું જ નામ વાસના દેહ. એ વાસનાના ખોખામાં, વાસનાના ઘરમાં એવો ઘરી જાય છે, એવો ઘરી જાય છે, એમાં બેસી રહી છે. પછી એટલા માટે તો કોઈએ કહ્યું, શરીરની ભૂખ ભાંગે છે, શરીરની ભૂખ ભાંગે છે, શરીરની ઈચ્છા ભાંગી શકે છે, પણ માણસના મનની ઈચ્છા ક્યારેય ભાંગતી નથી. જે ભૂખ ન ભાંગે એનું જ નામ વાસના. અનાદિ કાળથી જીવ અજ્ઞાનમાં ડૂબેલો છે. પરમાત્મા જેવો ગુણવાન, પરમાત્મા જેવો શુદ્ધ, પરમાત્મા જેવો નિત્ય, પરમાત્મા જેવો ચેતન, પરમાત્મા જેવો નિર્વિકાર હોવા છતાં એ આત્મા દુઃખી થઈ રહ્યો છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિસસ્વ જાતે. ઉપનિષદોમાં કેવું દ્રષ્ટાંત આપ્યું, એક સુંદર રળિયામણું વૃક્ષ હતું, અને આ વૃક્ષ ઉપર એક સરખા રૂપ, એક સરખા રંગ, એક સરખી આકૃતિ એવા બે પંખીડાઓ બેઠા હતા. એક પંખીડાનું નામ પરમાત્મા, બીજા પંખીનું નામ આત્મા. પણ એક પરમાત્મા રૂપી પંખી એ કાયમ સુખી હતું, પણ આત્મારૂપી પંખી એ કાયમ દુઃખી હતું. એના દુઃખનું કારણ હતું ભોગ. શું કારણ? કે ફળ ખાતું હતું, ફળ મીઠા લાગે તો સુખી થઈ જતું હતું, અને ફળ ખાટા લાગે તો દુઃખી થઈ જતું હતું. નથી લાગતી વાત સાચી? આજનો માણસ રોગી છે. શા માટે? એ ભોગી છે. યોગી મટી ગયો છે. આજનો માણસ રોગી એટલા માટે છે, એ ભોગી બન્યો છે, યોગી મટી ગયો છે. યોગની સાધના કરનારા, પરમાત્માના યોગમાં ડૂબેલા મહાપુરુષોના જીવન તમે જુઓ. આજે આપણી પાસે દાખલો, જીવતો જાગતો ધ્યાની સ્વામીજી, 93 વર્ષની ઉંમર, મોન્ટુ ભગત 93 વર્ષની ઉંમરે સ્વામીનું તેજ, સ્વામીની ત્વરિતતા, ચપળતા, સ્વામીની તેજસ્વીતા 16 વર્ષના બાળકને શરમાવે એવી મેં તો જોઈ. આપણે પાછા પડીએ વડતાલની ઓફિસમાં, આચાર્ય મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી તમારી ઉંમર કેટલી? 16 વર્ષ. 16 વર્ષ વિચારો,
અને આજનો 16 વર્ષનો યુવાન હોય તો એ કેવો લાગતો હોય? 93 જેવો લાગતો હોય, નૂર એનું છીણાઈ ગયું હોય. આજનો માણસ એટલા માટે રોગી છે, એ ભોગી બની ગયો છે. એટલા બધા ભોગ ન જોવાનું જુએ છે. વધારે પડતો ભાર માણસને મારી નાખે. કોઈ માણસ ઉપર તમે 1 ટન વજન મૂકી દો તો શું થાય? વધારે પડતો ભાર માણસને મારી નાખે. એવી જ રીતે વધારે પડતા ભોગ જ આજના માણસને મારે છે. આખી દુનિયાનું યુનિવર્સલ સર્વેક છે, યુનિવર્સલ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ છે કે અત્યારે પૃથ્વી ઉપર ભૂખમરાને લીધે જેટલા માણસો મરે છે એના કરતા અનંત ગણા વધારે વધુ પડતું ખાવાથી મરે છે. હજી સમજી શકાય, આ વાત સમજી શકશો. શરીરના રોગને માણસ સમજી શકે છે, મનના રોગને નથી સમજી શકતો. આ તો શરીરના રોગની આપણે વાત કરી. આજનો માણસ શરીરથી તો રોગિષ્ટ છે જ, પણ મનથી પણ રોગિષ્ટ બન્યો છે. શરીરના રોગોની દવા છે, મનના રોગની એક જ દવા છે, સત્સંગ. કઈ દવા? એ શ્યામ સે મિલને કા સત્સંગ એક ઠિકાના હે, કૃષ્ણ સે પ્રીત લગે ઉનકો ભી નિભાના હે, સત્સંગ હે એક અમૃત સાગર, જીતના ચાહો એ ભર લો ગાગર, મુક્તિ કો પાના હે, સત્સંગ એક ઠિકાના હે. સત્સંગ એટલે શું? સત એવા પરમાત્મા, સત એવા એ પરમાત્માને આશ્રિત એકાંતિક સંત. સત એટલે પરમાત્મા અને એના એકાંતિક સંત દ્વારા કહેવાયેલા વચનરૂપી ધર્મ. અને સત એટલે પરમાત્મા, એના એકાંતિક સંત, એ બંને દ્વારા કહેવાયેલા ધર્મ, એ ત્રણેયનું જેમાં પ્રતિપાદન હોય એવા શાસ્ત્ર. આ ચાર વસ્તુ સાથે મન કર્મ વચનથી જોડાવવું એનું નામ સત્સંગ. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં સત્સંગનો કરેલો અર્થ. અને આજે શું? ગામડાની જૂની વાતો. ક્યાં ગયા હતા સત્સંગમાં? એમ શું હતું ત્યાં? અરે બાપુએ જે કહુંબા પીધા, અલ્યા ભાઈ કહુંબા પીવા હતા ત્યાં સત્સંગ કહેવાય? આવું છે. કેવી સરસ વાત આવે છે જુઓ. ભગવાન શ્રીહરિએ શું કર્યું? પ્રગટ થયા, અધર્મના મૂળિયા કાપી નાખ્યા, આત્માનું જ્ઞાન કરાવ્યું, અનુપમ વૈરાગ્ય આપ્યો, પોતાના દિવ્ય સ્વરૂપ નું દર્શન કરાવ્યું, મહાત્મ્ય સહિત પોતાની ભક્તિ કરાવી, અનેક લોકોને કાળના પાસમાંથી છોડાવી લીધા. આ કામ કર્યું. પરંતુ હવે સાંભળો, કારણ કે આ વસ્તુ જાણવી જરૂર છે. પરંતુ બધા પાખંડી ગુરુઓ એને આ ગમ્યું નહીં. એ બધા ભેગા મળ્યા, એક થયા અને ધર્મનો નાશ કરવાની ટેક લીધી. અનાદિ કાળથી જ ચાલે છે દેવો અને દાનવોનું યુદ્ધ, સત્ય અને અસત્યનું યુદ્ધ, પ્રકાશ અને અંધકારનું યુદ્ધ, સાચા અને ખોટાનું યુદ્ધ અનાદિ કાળથી ચાલે છે. પણ કળિયુગ છે ને, કાકરા વધી ગયા. કળિયુગ છે ને, ખોટા માણસો વધી ગયા. એટલા માટે અત્યારે ખરેખર સાવધાન થવાનો સમય છે. કથા સાંભળો, તમે જાતે વચનામૃત વગેરે, સ્વામીની વાતો વગેરે વાંચો, તમે જાતે ગુરુજીની કથા વાર્તા, સંતોની કથા વાર્તા સાંભળી એનું ચિંતન કરો, એનું મનન કરો. આ વાત તમારા જીવનમાં ક્યાં અડે છે? જો આ અધર્મી લોકોએ શું નક્કી કર્યું? મોટા મોટા ગુરુઓ ભેગા થયા કે આ તો આપણે કંઈક કરવું પડશે. નક્કી કરો, આ પૃથ્વીમાંથી ધર્મનો નાશ થવો જોઈએ. બોલો, શું નક્કી કર્યું? ધર્મનો નાશ થવો જોઈએ. એના માટેનું પ્લાનિંગ કર્યું, સ્ટ્રેટેજી ઘડી. શું શું સ્ટ્રેટેજી ઘડી? ટેક લીધી, ભ્રષ્ટ ભક્તની માળા બનાવી કે આપણને સપોર્ટ આવે એવા આપણે કમિટી મેમ્બર કોને કોને કરવા છે.
એમાં કેવા ભક્તો સિલેક્ટ કર્યા? એક બે ગુના નહીં, મારે દ્રષ્ટાંત ક્યાં આપું? ઉજળા ઉજળા વસ્ત્રોમાં મેં શેતાન છુપાયેલા જોયા છે, અને ગંદી સડતી ગલીઓમાં મેં ઇન્સાન છુપાયેલા જોયા છે. ઉજળા ઉજળા વસ્ત્રોમાં આ ધોળા કપડા પહેરીને ફરે છે, તમે જુઓ છો ને ઇન્ડિયામાં. આ તો મારે કહેવાય નહીં, પણ દ્રષ્ટાંત વચ્ચે યાદ આવી જાય, કહી દઉં. હમણાં બિહારનું ઇલેક્શન પૂરું થયું, હમણાં કોઈ વાય એના ડેપ્યુટી સીએમ થયા છે, તે મને વોટ્સઅપમાં કોઈ મેસેજ મોકલો છે. બોલો, સીએમની જન્મ તારીખ ખોટી, બધું ખોટું, સહી કરતા આવડેની અંગૂઠા છાપ લાલુ પ્રસાદના દીકરા છે એટલે એવા જ હોય ને, લાલુથી ચડિયાતા હોય ને. બાપા એક નંબરી, તો બેટા બે નંબરી ક્યાં કહો તમે? તે બિહારની જનતાને એમ થયું કે આવો આપણો ડેપ્યુટી સીએમ, પણ પસંદ કોણે કર્યો? જ્યારે જીવને અસત્ય નથી ઓળખાતું ત્યારે એને સત્ય પણ નથી ઓળખાતું. અંધકાર જેને જોયો જ નથી એને પ્રકાશનું મૂલ્ય ન થાય. પથરાને જેણે જાણ્યો નથી એને ક્યારેય પણ હીરાની કિંમત ખબર ન પડે. જન્મથી જલેબી ખાય છે એને જલેબીનો મહિમા નથી થતો. એટલા માટે સત્યને ઓળખવું જેટલું જરૂરી છે, ભગવત પાદ રામાનુજાચાર્યજીએ કહ્યું અસત્યને ઓળખવું એટલું જરૂરી છે. આપણને કુસંગની ખબર નહીં હોય તો ક્યારેક આપણે કુસંગમાં છેતરાઈ જશું. જેવી રીતે એકલ શૃંગી નામના ઋષિ હતા, ખબર છે ને, સ્ત્રી અને પુરુષ શું કહેવાયની ખબર નહોતી. આટલા બ્રહ્મનિષ્ઠ હતા, આવા બ્રહ્મચારી હતા, પણ ખબર નહોતી. તો વેશ્યા આવી એને ઋષિ માની લીધા, એને ભેટ્યા, એને મળ્યા, અને કેવા ભ્રષ્ટ થયા આપણે જાણીએ છીએ. અમેરિકામાં દરેક રોડ ઉપર ત્રણ લાઈટ હોય, લાલ, રેડ, યલો અને ગ્રીન. સ્ટોપ, વોચ એન્ડ ગો. કોઈ પણ જગ્યાએ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આટલી જ વસ્તુ. આંખને જવા દેવી છે તો પહેલા સ્ટોપ, ઉભા રહો, જોવા જેવી વસ્તુ છે વોચ, થિંક કરો, અને પછી ગો. જોવા જેવી હોય તો જુઓ, સારું હોય તો જુઓ. અત્યારે ટીવી સિરિયલ બધામાં સારી વસ્તુ આવે જ છે. અમે સંતોષ કથામાં યુટ્યુબ વગેરે ના પાડતા, અત્યારે યુટ્યુબમાં જ આ બધું છે. લો, આપણી બધી કથા જ યુટ્યુબમાં પડી છે. સમય એવો છે, આંખે પટ્ટી નહીં બાંધી શકો. સમય એવો છે અત્યારે, યુગનો પ્રભાવ એવો છે કે આ બધી વસ્તુને તમે છોડી નથી શકવાના. પણ સ્ટોપ, વોચ એન્ડ ગો. સાંભળવું છે તો પણ આ ત્રણ કાયદા. ખાવાની ઈચ્છા થઈ તો પણ પેલા ઉભારો, પછી વિચારો, ખવાય એવું છે, ધર્મયુક્ત છે તો ખાઓ, વાંધો નહીં. ભ્રષ્ટ ભક્તોની માળા બનાવી, દરેક શ્રદ્ધાળુ લોકોના ગળામાં નાખી. બોલો, પછી બધા શ્રદ્ધાવાળા જે ભક્ત હતા ને એ બધાને તૈયાર કર્યા કે તમે હવે જોડાઓ. તેનાથી બધા લોકો ભ્રષ્ટ થઈ ગયા, વટાળ થવા છતાં તેને શોક થતો નહીં. પાછું શું એ લોકો સૂત્ર એક મિશન આપ્યું, આમાં જે સંશય કરે તેને ભક્ત જાણવો નહીં. આવું તે બધાએ ભેગા થઈને પ્રમાણિત કર્યું. સંશયાત્મા વિનશ્યતિ, સંશય કરશે તેનો વિનાશ થશે, શ્રદ્ધા રાખશે તેનો વિજય થશે. તમારી શ્રદ્ધાની આંખો ખોલો. રામચરિત માનસમાં, રામાયણમાં રાવણ જે બોલે છે ને ધર્મની વાતો, એટલી ઊંચી ધર્મની વાતો ભગવાન રામચંદ્રજી નથી કરી. એટલી ઊંચી વાતો ધર્મની રાવણ કરે છે, લંકામાં થાય છે. મહાભારતમાં દુર્યોધન એમ કહે છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. હું ધર્મને જાણું છું, મને ખબર છે ધર્મ શું કહેવાય. વિચારો, ધર્મને જાણનારા ગોથા ખાઈ ગયા. એટલા માટે કહું છું, એ ધર્મને જાણતો નથી એનો અહંકાર બોલે છે. ધર્મની સાથે એનો અહંકાર ભળ્યો છે એટલે પરિણામ અધર્મનું જ આવવાનું. સ્વામી વિવેકાનંદ કેટલી સરસ વાત કહે, કેટલી સરસ વાત. ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ ઇઝ ધ હોલ ઓફ ઓલ રિલિજિયન. ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ ઇઝ ધ હોલ ઓફ ઓલ રિલિજિયન્સ. આપણા ગુરુજી કથામાં સરસ વાત કરે, જે તોડે એ ધર્મ જ નથી, જે જોડે એનું નામ ધર્મ.
જે અશાંતિ આપે એનું નામ ધર્મ જ નથી, જે શાંતિ આપે એનું નામ ધર્મ. મારો, કાપો, લૂંટો, આ કઈ ધર્મની વ્યાખ્યા છે? લોકોની આંખે પટ્ટી બાંધવી, લોકોની આંખો ફોડી નાખવી, આ કઈ ધર્મનો ઉપદેશ છે? આવી રીતે શ્રદ્ધાવાળા ભોળા લોકોને મનમાં ફિટ કરી દીધું, સંશય કરવાનો નહીં, સંશય કરીને તો વિનાશ જ થાય. શ્રદ્ધા રાખો, શ્રદ્ધાથી જ ભગવાન મળશે, અમે કહીએ એના સિવાય બીજી કોઈ વાત સાંભળશો નહીં, બીજી વાત સાંભળશો તમારું કલ્યાણ બગડી જશે. અમે શું કરીએ તમારે જોવું નહીં, અમે બોલીએ એ જ તમે અઘરું છે. હા, અધર્મને ઓળખવો ને એ જ કામ છે, ધર્મને ઓળખવો સહેલો છે, અધર્મને ઓળખવો અઘરો છે. સંતને ઓળખવા અઘરા છે હજી, પણ એટલા અઘરા નથી જેટલા અસંતને ઓળખવા અઘરા છે. સાંભળો કેવી સરસ વાતો શ્રીજી મહારાજે હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં કરી છે, એક બે વાંચી લો. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજમાન છે. મહારાજે કહ્યું, અરે પરમહંસો, આ જગતમાં ઘણા બધા ત્યાગી છે પણ બધા મનમુખી છે, ત્યાગીનો ધર્મ રાખતા નથી, અધર્મમાં વર્તે છે, ભક્તિ જ્ઞાનનું ઠેકાણું નથી, તમાકુ જેવી અભક્ષ્ય વસ્તુનું સેવન કરે છે, હીરકોરી ધોતી પહેરે છે, તેલ મર્દન કરાવે છે, ભાંડ ભવાઈ જુએ છે, અને કેટલાક તો સ્ત્રીનું સેવન કરે છે. 200 વર્ષ પહેલા સાધુ સમાજની આ સ્થિતિ હતી, અત્યારની તો વાત જ ન કરાય. અમે તો ફર્યા છીએ, રહ્યા છીએ, જોયું છે, સાંભળ્યું છે, એટલે કહું છું. આ કળિયુગમાં એમ કહી શકાય સાચા સાધુ મળે ને તો કરોડ જન્મની કસર ટાળી નાખે, પણ જો ખોટા ભટકાઈ જાય ને તો આને આ જન્મે કલ્યાણ થવાનું હોય ને એ કરોડ જન્મ સુધી ન થવા દે. અમૃત કરતા ઝેરની તાકાત વધારે છે, સત્ય કરતા અસત્યનું જોર કળિયુગમાં વધારે છે, એટલા માટે આપણે સત્સંગમાં સલામત રહેવું હશે તો આપણે અસત્યને ઓળખવું પડશે, સંત અને અસંતના લક્ષણને જાણવા પડશે. સાંભળો બીજી વાત. મુંબઈના એક સાહુકાર, બહુ સારા શ્રદ્ધાવાળા ભક્ત, ડાકોર રણછોડરાયના પરમ ભક્ત, ડાકોર આવે, ડાકોરનાથની સેવા કરે, દર્શન કરે, શ્રદ્ધા કરે, એના મનમાં ઘણી વખત થાય આટલા બધા સાધુ સંતો છે, મારે બધાને જમાડવા છે. એમાં એકવાર એને સારામાં સારી રસોઈ આપી. રુગ્નાથ ચરણદાસજી સ્વામી આ વાત લખી છે, સારામાં સારી રસોઈ આપી. રસોઈ જમતા જમતા બાવામાં બખેડો થયો, ઝઘડો થયો, જમતા જમતા આપવા પીરસવા માગવામાં એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, થાળી મૂકી જમવાનું છોડી એકાબીજાના કાટલા ચાલ્યા, એકાબીજાના હાથ ખેંચ્યા, એકાબીજાના પગ ખેંચ્યા, લોહી લુહાણ થઈ ગયું, યુદ્ધની ભૂમિ બની ગઈ. જે થાળી જમવા માટે લાવ્યા હતા એ થાળી માથે મારવા માટે વાપરી, અને શ્રદ્ધાવાળા પેલા સાહુકાર એટલા બધા ઉદાસ થઈ ગયા. અરે 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 અરે, આવા સાધુ ધર્મ કરતા ધાડ પડી, ખૂબ દુઃખી થયા, ખૂબ ઉદાસ થયા. એમાં એક શ્રદ્ધાવાળા ભક્ત એને જોયું, એને કહ્યું, શેઠજી કેમ આટલા બધા ઉદાસ છો? શેઠે બધી વાત કરી. વાણોતર નામના આ ભક્ત જે હતા, સત્સંગી હતા, એણે કહ્યું, શેઠ એક વાત કરું, શું? તમારી શ્રદ્ધા સાચી, પણ તમે શ્રદ્ધા જે જગ્યાએ મૂકીની જગ્યા ખોટી, એટલે તમને દુઃખ થયું. સાચી વસ્તુ પણ ખોટી જગ્યાએ જાય ને તો દુઃખ જ આપે. શ્રદ્ધા તમારી સાચી પણ ખોટી જગ્યાએ મૂકશો ને તો એ શ્રદ્ધા તમને દુઃખ જ આપશે. ધર્મ તમારો સાચો, પણ એ ધર્મ જો ખોટી જગ્યાએ અધર્મને પોષવા માટે વપરાશે તે ધર્મ તમને દુઃખ જ આપશે. આપણે તુલસી વિવાહની કથામાં વાત કરી હતી, આ પૃથ્વીની મહાન પ્રતિવ્રતા નારી એટલે વૃંદા, એના જેવી પતિવ્રતા શીલવંતી નારી કોઈ હતી નહીં. પણ એનો પતિ કોણ હતો? અસુર હતો, ત્રિલોકીને ત્રાસ આપનારો હતો, અનેક સ્ત્રીઓના શિયળને લૂંટનાર હતો, અનેક સ્ત્રીઓને વિધવા કરનાર હતો, આવો દુષ્ટ નરાધમ. અને એની પત્ની પતિવ્રતા, પતિ માટે પ્રાર્થના કરે, પતિને કંઠમાં માળા પહેરાવે, મારું પતિવ્રતા પણ જ્યાં સુધી સલામત હશે ત્યાં સુધી તમારો વાકો વાળ નહીં થાય. ભગવાનને થયું, હવે આ સ્ત્રીને જ ભ્રષ્ટ કરવી પડશે. ખબર છે ને કથા? ધર્મ હતો પણ અધર્મને પોષવા માટે હતો, તો પરિણામ શું આવ્યું?
ભગવાને ધર્મનો પણ નાશ કર્યો. મેં ઘણીવાર કથામાં વાત કરી છે, પિતામહ ભીષ્મ જેવું પવિત્ર પાત્ર મહાભારતમાં એક પણ નથી. આટલું નખથી શિખા સુધી ગંગાનો દીકરો, ગંગાનો પુત્ર, ગંગાના પાણી કરતા પવિત્ર જેનું જીવન, ભીષ્મ એનું નામ પડ્યું એવી પ્રતિજ્ઞાઓ એની હતી. એકવાર પ્રતિજ્ઞા કરી લે, એકવાર એના મોઢામાંથી વચન નીકળી જાય, બ્રહ્માંડ ફરી શકે, પણ પિતામહ ભીષ્મનું વચન ન ફરે. પિતામહ ભીષ્મને બધી સારી વસ્તુ હોવા છતાં એક જ ભૂલ કરી. જ્યારે સમય હતો ત્યારે ક્રોધ ન કરી શક્યા, સમય હતો ત્યારે પોતાનો ધર્મ છોડી ન શક્યા, ત્યારે ધર્મની મર્યાદા તોડીને પણ ક્રોધ કરવાની જરૂર હતી. ભલે રાજા ધૃતરાષ્ટ્ર હતા, ભલે એનો દીકરો દુર્યોધન હતો, પણ એની હાજરીમાં થયું. સમય હતો ત્યારે એક જ ભૂલ એણે કરી, ક્રોધ ન કર્યો, તો પરિણામ બાણની સૈયા 6 મહિના. અને એની સામે ગીધ, તુલસીદાસજી મહારાજે લખ્યું રામચરિત માનસમાં, ગીધ અધમ ખગ આમિષ ભોગે ગતે દિન્હી જો જાચત જોગી. હલકામાં હલકું પ્રાણી ગીધ, માંસાહારી. એણે આખી જિંદગીમાં એકેય સારું કામ નહોતું કર્યું, એક જ સારું કામ કર્યું. સમય હતો ત્યારે ક્રોધ કર્યો, રાવણ સીતાનું હરણ કરે અને એ વચ્ચે જટાયુ પડે. જાણો છો ને, પિતામહ ભીષ્મે આખી જિંદગીમાં એક જ ભૂલ કરી, પણ દંડ કેટલો મોટો મળ્યો. જટાયુ, ગીધ, માંસાહારી, હલકામાં હલકો પ્રાણી આખી જિંદગીમાં એક જ પુણ્ય કરે. અધર્મનો જ્યારે વ્યાપ થતો હતો ત્યારે જટાયુ બની વચ્ચે પડ્યો, તો પરિણામ એ આવ્યું, મૃત્યુના સમયે ભગવાન રામની ગોદ મળી. જે પિતા દશરથને ન મળી, ભગવાનની ગોદમાં એના પ્રાણ જાય. આવું મંગલ મૃત્યુ ગીધને મળ્યું, યોગીને ન મળે, તપસ્વીઓને ન મળે. કારણ શું? યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય. ધર્મ છે પણ અધર્મના પોષણ માટે છે, શ્રદ્ધા સાચી પણ ખોટી જગ્યાએ મૂકી છે. વાણોત્તર ભક્તે વાત કરી, એક વાત કરું શું, હવે તમે આ નજીકમાં છે ને, વડતાલ છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણના સાધુઓ છે. એકવાર તમે દર્શન કરવા જાઓ અને તમને યોગ્ય લાગે તો એ સંતોને જમાડજો, તમને ખૂબ શાંતિ થશે. મુંબઈથી ચાલતા આવેલા શેઠને થયું, ચાલો સાચા સંત મળતા હોય તો જઈએ. વડતાલ આવ્યા, તપાસ કરી સંતો ક્યાં મળશે. બપોરનો સમય હતો, પંક્તિ થયેલી, સંતો જમવા બેઠેલા. રઘુવીરજી મહારાજ સંતોને લાડુ પીરસતા હતા અને સાહુકારે દૂરથી દર્શન કર્યા, એની આંખો એવી ટાઢી થઈ ગઈ, એવી ટાઢી થઈ ગઈ. એવા સંત જમે એ જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા, એ જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. જીવનમાં એક જ સારા સંત મળી જાય તો કરોડ જન્મની કસર ભાંગી નાખે. એની સામે એક જ ખોટા સંત મળી જાય, ખોટા સંત મળી જાય તો યાદ રાખજો, એક જન્મે જે કસર ભાંગવાની હોય, કલ્યાણ થવાનું હોય, એ કરોડ જન્મે પણ કલ્યાણ ન થાય. સમજો છો ને? એટલે સંતને ઓળખવા જેટલા જરૂરી છે, એટલા સંતને ઓળખવા જરૂરી છે. અરે કેવી કેવી કથાઓ! ગુણાતાનંદ સ્વામી બેઠા હતા એક ગામમાં, નવું ગામ, નવો સત્સંગ. એટલે ગામના મોટા પટેલ આવ્યા, સ્વામી આગળ બેસ્યા. પટેલ, બેસો બેસો, કેમ છો? મજામાં? હા પટેલ, કે અમે મજામાં. સત્સંગ કરો છો? કંઈ ભગવાનમાં ભક્તિ પ્રેમ રાખો છો? પટેલે કહ્યું, અરે અરે, અમારા ગુરુ એટલા મહાન છે, વાત જ ના પૂછો, એટલે અમે તો પાકા સત્સંગી. એમ, તમારા ગુરુ કોણ છે? અમારા ગુરુ છે ને એક બાપુ છે, એ દૂધ જ પીવે છે, એટલે એનું નામ છે દૂધાધારી બાપુ, બીજું કાંઈ ખાય નહીં, આવા તપસ્વી. સ્વામી કે, એ વાત તો બરાબર, પણ ભગવાનમાં હેત રાખો છો, કુટેવો છોડો છો, આ સાચો સત્સંગ છે. અરે, અમારા ગુરુના આશીર્વાદથી બધું પાર પડી જવાનું. ગુણાતાન સ્વામીને ખબર પડી ગઈ. સ્વામી પછી બહુ વાતો ન કરી, બે સત્સંગની વાતો કરી, ધર્મની વાતો કરી. ત્યાં પેલા પટેલ શું કે, એ બધી વાત તો ઠીક છે સ્વામી, કંઈ પરચો બરચો બતાવો. સ્વામીને ખબર પડી ગઈ. સ્વામી કે, જો પરચો અમે નહીં, તારા ગુરુ બતાવશે.
અરે અમારા ગુરુએ તો બહુ બતાવ્યા, તો સ્વામી કંઈક વધારે બતાવશે, અને એ પરચો એવો હશે કે અમારો પરચો પછી દેખાશે તને. એટલે સ્વામી કહેવા શું માગો છો? સ્વામી કે જો મારી વાત યાદ રાખજે, આજે કયો દિવસ છે? આજથી બરાબર 6 મહિને તારા ગુરુ પરચો પૂરે, પછી તને ખબર પડશે સત્સંગ શું, ધર્મ શું, ને અમારા જેવા સંતનો મહિમા શું. ત્યાં સુધી તને ખબર પડશે આ દૂધાધારીનું દૂધ તું ચાખી ગયો છો ને. 6 મહિના થયા આ પટેલની દીકરીને લઈને એના ગુરુ ફરાર થઈ ગયા. પટેલ રડતો રડતો માથા પછાડે, અને ત્યારે ખબર પડી કે પેલા સ્વામીજી મને કહ્યું હતું ને પરચો તારા ગુરુ. આવો ધર્મ જગતમાં ચાલતો હતો. હે શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર આવીને મોટું કામ કયું કર્યું ખબર છે? પૃથ્વી ઉપર ધર્મના નામે ચાલતું ધતિંગ, ધર્મના નામે કરતો અધર્મ કરનારા બાવાઓ જગન્નાથપુરીમાં 10,000 બાવાઓને મર્યા. એક જગન્નાથપુરીમાં નહીં, માનસપત્તનમાં 2,000 બાવાઓને. 7 વર્ષ દરમિયાન શ્રીજી મહારાજે આ પૃથ્વીનો મોટો ભાર તીર્થોમાં જ હતો, મંદિરોમાં જ હતો, સાધુના રૂપમાં જ હતો. કારણ કે મહારાજને ખબર છે કે આ પાયલોટો જ આતંકવાદી હશે, ડ્રાઈવર આતંકવાદી થાય ને તો 2 મરે 3 મરે, એમાં એકાદ બચી પણ જાય પાછો. શું અધર્મની વ્યાખ્યા તો જુઓ. ભગવાન સ્વામીએ જે અધર્મ માટે આ કામ કર્યું છે ને, અધર્મને ચોખ્ખો કરવાનું કામ કર્યું છે ને. છપૈયામાં મહારાજ નાના હતા ને, ત્યારથી છપૈયામાં શ્રીજી મહારાજ નાના હતા, ધર્મદેવ સાથે પછી અયોધ્યામાં આવ્યા, અયોધ્યામાં મેળામાં જવા ગયા. મેળામાં એટલા બધા નાગાબાઓની જમાત હતી, મહારાજ જોયા કરે, ચીપિયા મારે લોકોને, ભોળા લોકોને 2-2, 4-4 બાવા પકડી અને લોકોના ખિસ્સામાંથી પૈસા કઢાવે, 4 બાવા ઘેરી વળે, મન માગ્યા સીધા માગે. નાના ઘનશ્યામે આ જોયું, પિતાને કહ્યું હું બેઠો છું, બાપુજી તમે, હું થાકી ગયો છું. એમ કહીને મહારાજ મખોડા તીર્થ ઉપર બેસી ગયા. પિતાજી આઘા પાછા થોડા દર્શન કરવા જાય છે બધાના, એમાં નાના ઘનશ્યામને બેઠેલા જોઈ એક બાએ બૂમ પાડી, અરે ઓ બચ્ચે, એ સામને ભાજી હે, થોડી તોડ લાવો. એટલે ઘનશ્યામ મહારાજે કહ્યું, અરે બાવાજી, ભાજીને તોડવી તો હિંસા કહેવાય, તમે સાધુ થઈને હિંસા કરાવો છો મારી પાસે? અરે છોટે મુંહ બડી બાત. બાવાજી ખીજાઈ ગયા, તલવાર ખેંચી. વચનામૃતમાં મહારાજ આવે છે ને, બાવાએ અમને તલવાર ખેંચીને કહ્યું ભાજી તોડો તો પણ અમે તોડી, જે વચનામૃતમાં વાત આવે છે ને આ. અને પછી પેલા બાવાએ તલવાર ખેંચી. હિંસાની વાત તને ખબર પડે કે મને કરે ખબર પડે, ભાજી તોડ. ઘનશ્યામ મહારાજે કહ્યું, અરે બાવાજી, સાધુ તો દયાનો સાગર હોય, કરુણાની મૂર્તિ હોય, તમારા જેવા સંત આવો ક્રોધ મારા જેવા નિર્દોષ નાના બાળક ઉપર તલવાર ઉપાડે? તમે સંત સાના છો? સંતને શોભે? હવે સાધુને આવી વાત કરાય? એક તો અગ્નિ, એમાં મહારાજે નાખ્યું ઘી, એવો ભડકો થયો. પેલો બાવો નાના ઘનશ્યામને મારવા દોડ્યો તો બાજુમાં બીજા બાવાની દયા આવી, એને તલવાર પકડી દીધી. અરે તારી જાતના નિર્દોષ નાના બાળક ઉપર પ્રહાર કરે છે, શું સમજે છે? અમે બેઠા છીએ હજી. અને 2 બાવા વચ્ચે યુદ્ધ થયું. એવું કહેવાય 1,000 બાવાનો કચડ ઘાણ મહારાજે ત્યારે બોલાવી દીધો. હું કહેવા એ માગું છું, અધર્મને ઓળખવો ને એ જરૂરી છે. એને ઓળખ્યા વિના તમે ધર્મને, તમારે હેલ્ધી રહેવું છે તો તમારા શરીરમાં કયો રોગ છે તમને ખબર હોય એનું તમે બરાબર ટ્રીટમેન્ટ કરો, ધ્યાન રાખો, તો તમે હેલ્ધી રહી શકો ને. પછી કાજુ કતરી ગળા સુધી ખાતા હો, સવાર બપોર સાંજ 3 ટાઈમ સુગર જ ખાતા હો, તો શું તમે હેલ્ધી રહી શકો? રોગને અને રોગના કારણને સમજી શકે એ જ નિરોગી રહી શકે. એવી રીતે અધર્મ અને અધર્મને પોષનારા તત્વોને ઓળખી શકે એ જ ધર્મમાં રહી શકે. શ્રીજી મહારાજ એટલા માટે, કેવા બાવાઓ હતા થોડી ઘણી વાતો વાંચી દઉં. ભીરભેળ ભરભીડ નામના ગામમાં મેઘજી લુહાર નામનો એક બહુ શ્રદ્ધાવાળો માણસ, એણે ગુરુ કર્યા. શ્રદ્ધાવાળા માણસને તો ગમે તે ગુરુ મળી જાય, કહેવાય છે ને ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. બસ ભોળા અને શ્રદ્ધાવાળા એવા ભરમાય છે, અટવાય છે. આ મેઘજી એના પત્નીને લઈને દરરોજ ગુરુનું દર્શન કરવા જાય, સેવા કરે, સમાગમ કરે, પગ દબાવે,
પત્ની રસોઈ કરી દે, પાણી લાવી દે, કપડાં ધોઈ દે. આમ કરતાં કરતાં મેઘજીને તો ઘરનું કામ, ખેતરનું કામ કરવા જવું પડે, પત્ની ત્યાં રહેવા લાગી. એના ગુરુ આ મેઘજીની પત્નીને લઈને આંબા ગામ ભાગીને જતા રહ્યા. આ મેઘજી તો શોધ્યા જ કરે, કેટલા દિવસ શોધ્યા, શેત્રુંજીના પાદરે બંને બાજુ જોયું, ક્યાંય મળ્યા નહીં. એમાં એને ખબર પડી ફલાણી જગ્યાએ છે બે જણા, ત્યાં લાકડી લઈને ગયો. ગુરુને પગે લાગે, લાકડી બતાવે, પગે લાગે ને લાકડી બતાવે. ગુરુ મહારાજ, ગુરુ મહારાજ, મારે રોટલા ટેળ્યા અને આપી દો, પાછી મોકલી દો. અને ગુરુ લાત મારે, તે રડતો રડતો નીકળ્યો. અને રસ્તામાં એને ભગત મળ્યા, દેવસી ભગત, આંબા ગામના બહુ સારા ભગત હતા. દેવસી ભગત કે ભલા કેમ રડે છે મેઘજી? એને વાત કરી, શું કરું, મારી પત્નીને મારા ગુરુ ભગાડીને લઈ ગયા છે ને બે જણા મારા બેટા હનીમૂન કરે છે અહીંયા. તો પછી તે કંઈ કર્યું નહીં, હું તો ગયો આ લાકડી બતાવી, મેં કીધું આ તો ગાય છે, નકર શું થાય. દેવસી ભગત કે અરે મૂરખ, આને ગાય ના કહેવાય, તો ગોધો છે, ગોધો, આ તો આખલો છે, બેચાર ઝીકવી છે. તમે વિચારો, આ શાસ્ત્રોમાં લખેલી વાત, ભાંભણી નામનું ગામ લાલદાસ કરીને બાવો, ત્યારે હતા એમ નહીં, અત્યારે તો એવા છે વાત ના કરાય, અત્યારનાની તો વાત ના થાય, એટલે કહું છું સાવધાન રહેવા માટેનો આ સમય છે. અત્યારે લાલ સિગ્નલની આપણને ખબર તો હોવી જ જોઈએ, જેનું આવું વર્તન હોય, જેની આવી વાણી હોય, જેનો આવો વ્યવહાર હોય, ત્યાં તો ન જ જવાય. ભગવાન સ્વામિનારાયણનો સાચો ભક્ત ગુણાત્યાનંદ સ્વામી કહે, વાતોમાં ઘેટા બકરા, ગાયો ભેંસો વાડામાં પુરાય, સિંહ કે વાઘ ક્યારેય વાડામાં પુરાય નહીં. એમ જેમાં લાલચ પડી છે, જેની અંદર કંઈક ખોટું પડ્યું છે એ જ ખોટી જગ્યાએ ફસાય, બાકી જેમાં સત્ય પડ્યું છે એવો ભગવાનનો સાચો મુમુક્ષુ એ ક્યારેય ખોટામાં ફસાય નહીં. આ દુનિયામાં જેટલું ખોટું ચાલી રહ્યું છે ને, એમાં બે તત્વો ગુનેગાર છે. દોનો ગુનેગાર જહેર ખા બેઠે, ઓ હમે હમ ઉસે ભૂલા બેઠે. બંને પક્ષ દંડનીય છે. ક્વારલ રિક્વાયર્સ ટુ પર્સન્સ. ઘણીવાર સમાજ ક્યારેક મોટાને ક્યારેક નાનાને દોષ આપતો હોય, પણ બંનેમાં કંઈક મિસ્ટેક છે તો જ મોટી આપત્તિ આવી શકે, બાકી નહીં. જે પોતાની ભૂલ ઓળખે, એમાંથી નીકળી જાય, પાછો વળી જાય, એ સાચો સત્સંગ. સમજ્યા ને તમે? આપણે બધા જગતમાં ભટકતા હતા, આપણને ગુરુદેવ જેવા સંત મળ્યા, ઓળખાઈ ગયા, એમાંથી નીકળી ગયા, આ લોયાધામ સુધી પહોંચી ગયા, પીવડા મહારાજ સુધી પહોંચી ગયા, આ સત્સંગ. ભામણી ગામમાં લાલદાસ ગોરા, લાલદાસ કરીને એક બાવો હતો. સાંભળો, આ બાવાજીને ગુરુ બહુ સારા મળેલા, વૈરાગી હતા, ત્યાગી હતા, ફક્કડ હતા, કપડાં પણ પહેરતા નહીં. તે ગુરુના યોગ્ય કરીને લાલદાસમાં સત્સંગ આવ્યો, ગુરુ મહારાજ ધામમાં જતા રહ્યા. પણ પછી આને લાલદાસને પછી તો સમાગમ રહ્યો નહીં, ગમે તેનો યોગ થયો, ભ્રષ્ટ થયો, સંસાર કર્યો. આઠ છોકરા થયા. કેટલા? આઠ છોકરા. બૈરી છોકરા મોટા થયા તો એ કપડાં પહેરે નહીં, તે ગામના માણસોને ખીજાય તોય પહેરે નહીં, એની પત્નીને ઠપકો આપે જેમ તેમ કહે, ન કહેવાનું કહે. તેની પત્ની એકવાર કહ્યું, અને એ બાવો એવો ખીજાઈ ગયો કે તારે લીધે હું મારા ગુરુનો ધર્મ છોડી દઉં, આ મારા ગુરુનો ધર્મ છે, કપડાં ન પહેરવાય. આટલું પકડ્યું એને ગુરુમાંથી. ગામના માણસોએ ભેગા થઈને એવો માર્યો, એવો જોડી નાખ્યો કે હવે તું આ કપડાં વગર ગામમાં આવ્યો છે ને, તો ત્યારે કપડા પહેરતો થયો. શ્રીજી મહારાજ જુઓ, એવી કેટલી કથાઓ છે. વડતાલમાં શ્રીજી મહારાજ ટૂંકમાં પાખંડ છે, દંભ છે. કપડા પહેરીને એટલે લોકોને લાગે ત્યાગી છે, આ ત્યાગ નથી, ત્યાગમાં આગ લાગે છે. તમારા જીવનમાં કાળજાના ગંદા કપડા એ છોડવાના છે. શ્રીજી મહારાજ જો સાધુને કેવા સરસ કપડા આપ્યા, જોયું ને, ચોખ્ખા, સ્વચ્છ, ધોતી, કાતરિયું, માથે મુગટ જેવો પાઘ. ભાઈ કપડાં સારા પહેરો, એનાથી કંઈ આપણે વૈરાગ્ય ઓછો નથી થવાનો. અંતરથી આપણે વૈરાગ્ય કરવાનો છે, ત્યાગ કરવાથી, કપડાં ત્યાગ કરવાથી. અને કપડાં છોડવાથી જો વૈરાગ આવતો હોય તો ગધેડા પહેરે છે કોઈ? તો માણસમાં વધારે વૈરાગ્ય કે ગધેડામાં? બોલો. ખાલી બ્રહ્મચર્ય પાળવાથી જ, બ્રહ્મચર્યનો મહિમા છે જ, અપાર છે, પણ એકલું બ્રહ્મચર્ય, ઈશ્વરની નિષ્ઠા ન હોય, સદગુરુનો સમાગમ ન હોય, એકલા બ્રહ્મચર્યનો જો મહિમા હોય તો બળદ બ્રહ્મચર્ય પાળે છે કે નહીં? બોલો. એકલા બ્રહ્મચર્યનો મહિમા નથી, બ્રહ્મચર્યની સાથે ઘણી બધી વસ્તુ જોઈએ, સંત સમાગમ જોઈએ, ભગવાનની ઉપાસના જોઈએ,
બરાબર, ધર્મનું પાલન જોઈએ, વાણીનો વિવેક જોઈએ, સંનિયમ મેન્દ્રિય ગ્રામાણી સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતેરતઃ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે તે પ્રાપ્નુવંતિ મામેવ, આવો જે છે એ મારા સુધી પહોંચે જ છે. ઈ ડેફિનેટલી રીચીસ ટુ મી, એ મારી સુધી આવી જ જાય છે. કોણ? સંનિયમ મેન્દ્રિય ગ્રામાણી, દસે દસ ઇન્દ્રિયો કાબુમાં છે. સર્વત્ર સમબુદ્ધયઃ, મમતા અને અહંતાથી પર થઈ ગયો છે. એટલે કે અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એને પણ જેણે સંયમિત કર્યા છે. સર્વભૂત હિતેરતઃ, જીવનું કલ્યાણ કરવું જ જેને પ્રયોજન છે, એવો જે ભક્ત છે ને એ મારા સુધી પહોંચે જ છે. શ્રીજી મહારાજ વડતાલમાં બેઠા હતા. મહારાજે સંતોની સભામાં કહ્યું, સંતો જુઓ, તમે સભામાં બેઠા હો, તમારી આંખમાં પણ સીલ રાખજો. કોઈ સ્ત્રી આવે, પશુ આવે, કોઈ નાગા કે ગાંડા બાવા વ્યક્તિ આવે, ત્યારે એની સામે વારંવાર ન જોવું. અંતર્યામી મહારાજ છે, આગળનું જુએ છે, એટલા માટે મહારાજે એવી વાત કરી. ભવિષ્યકાળ જાણે છે. આવી રીતે મહારાજ સંતોને ઉપદેશ આપે છે કે અપવિત્ર વ્યક્તિ સામે નજર નાખવાથી પણ આપણા મનમાં અપવિત્રતા જાગે છે. ગંદી વસ્તુ જોવાથી પણ માણસના વિચાર ગંદા થાય છે. એટલે સંતો, ગમે ત્યારે આવું આવે, અમારી સભામાં હોય તો પણ તમે નજર નીચી કરી દેજો. આમ મહારાજે ટકોર કરી, એટલી વારમાં દસ નાગા બાવા આવ્યા. અને મહારાજને કે સ્વામિનારાયણ કહા મિલેંગે, મહારાજ કે હમ હી સ્વામિનારાયણ હે, બતાઈએ બાવાજી ક્યાં સેવા કરે. ભગવાન તો વિવેકી હતા પાછા. ત્યારે એમણે કહ્યું, હમને સુના હે કે સ્વામિનારાયણ કે પાસ બહોત પૈસે હે, હમકો પક્કા સીધા દો, પક્કા સીધા. મહારાજે એ બાવાઓની સામે જોઈ અને એની વાત બધી સાંભળીને પછી બાવાઓને કહ્યું કે અરે બાવાજી, તમે આવી રીતે કપડા વિના ફરો છો, પાછા ઢોલિયા અને ગાદલામાં સુવો છો, કેફ કરો છો, સ્ત્રીઓ પાસે પગ ચંપી કરાવો છો અને પાછા પાક્કા સીધા માગો છો. તમે મને સમજાવો કે આમાં એકેય તમારામાં સાધુનું લક્ષણ ખરું? કપડા કાઢ્યા સિવાય પક્કા સીધા દો. આવી રીતે મહારાજે બાવાઓને ઠપકો આપ્યો, મીઠો ઠપકો આપ્યો. તમે ધર્મના નામે અધર્મને પોષો છો, તમારાથી ધર્મને ઘણું છેટું છે, લોકોને ભરમાવો છો. બાવાજીએ કહ્યું, એ સબ બાત છોડો, હવે સીધા દિલાવ સીધા. એમાં એક ક્રોધી બાવો હશે ને, મહારાજ કે મેં સીધા આપીએ પણ પ્રતિજ્ઞા કરો કપડાં પહેરીશું. મહારાજે સંતોના કપડાં મગાવ્યા, એ બધાને પહેરાવ્યા અને પછી મહારાજે પાકા સીધા આપ્યા. અને મહારાજે કહ્યું, સાંભળો, હવે જો આ કપડાં ઉતારશો ને તમે ભગવાન છીએ, તમને ક્યાંય સીધું નહીં મળે એવું કરી દેશો. ધર્મના નામે જે અધર્મ પાખંડ ચાલ્યો હતો ને મહારાજે ટાળ્યો. કેટલી વાત! અરે ઘોર કળી કાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું. ત્રિભુવનભાઈ વ્યાસ, કેટલી અદ્ભુત કવિતા! ઘોર કળી કાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું, ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. ભક્તિ અને ધર્મના ગળા ઘૂંટી નાખ્યા આ કહેવાતા ધાર્મિકોએ. ભક્તિને ધર્મની અસલિયત મારી નાખી. કોણે? આ દંભી અને પાખંડી લોકોએ. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું, વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિતોએ પાપ માર્ગે જઈને ધન્ય હો ધન્ય હો, ધર્મધ્વજ રોપ્યો એ સમે સ્વામિનારાયણે પ્રગટ થઈને. ભગવાન સ્વામિયાણે શું કામ કર્યું આ કળિયુગમાં! સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે, એ સ્વામી નારાયણ એ દેવ પ્રગટ ભયે, મુનિ સંગ મારા મજનાયો, કલિમે
સાચો સતયુગ આયો, ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો, ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો, નેમ સહિત પાલત નર નારી એ ભવજલ પાર પમાયો, કલી મે સાચો સતયુગ આયો. મહારાજે કેવું કામ કર્યું! એવા સમયે ત્યારે સ્વયં શ્રીહરિએ સંકલ્પ કર્યો, આ પૃથ્વી ઉપર પધાર્યા, ધર્મરૂપી અભેદ્ય કવચ પહેર્યું, જ્ઞાનરૂપી તલવાર લીધી, ભક્તિની ઢાલ લીધી, વૈરાગ્યનો અશ્વ એના ઉપર સવાર થયા. કેવું વર્ણન છે! સંતોનું લશ્કર સાથે રાખી દેશમાં બધે ફરવાનો ઉત્સાહ રાખ્યો, કીર્તિરૂપી મોટા તંબુઓને સાથે રાખવાનો વિચાર કર્યો. ભગવાને સાંભળો, નિર્લોભ, નિષ્કામ, નિર્માન, નિસ્નેહ, નિસ્વાદની મોટી તોપો લીધી. આ બધી તોપો છે, શું છે? સાધુના વર્તમાન છે ને પાંચ. સત્સંગરૂપી મોટો હાથી કેવો છે? અજર છે, અમર છે, અપાર બળવાન છે, એવો તો આ દુનિયામાં બીજો કોઈ હાથી નથી, એ સાથે લીધો. આવી રીતે માંગરોળમાં ચાર મહિના સુધી રહ્યા અને ધર્મનો ભગવાન શ્રીહરિએ દિગ્વિજય કર્યો, ધર્મનો જય જયકાર કરી દીધો, લોકોને ધર્મ ઓળખાવી દીધો, લોકોના જીવનમાં ધર્મ પરોવી દીધો. દશેરાના દિવસે ભોજન લઈ શ્રીહરિ ઉત્સાહપૂર્વક ત્યાંથી ચાલી નીકળ્યા. ભગવાન શ્રીહરિ જાય છે આવા સમાચાર સાંભળી નવાબ વિહ્વળ થયા, તુરંત શ્રીહરિ પાસે દોડીને આવ્યા. હે ઘનશ્યામ પ્રભુ, આ વખતે આપ માંગરોળમાં રહીને અમને કૃતાર્થ કર્યા. તેમણે તુરંત જ અંબાડીથી સજાવેલો હાથી મંગાવ્યો. ત્યારે તેનો પ્રેમ જોઈને શ્રીહરિ હાથી ઉપર બેઠા, સાથે અપાર ઘોડેસવાર હતા, સહુના પ્રાણ આધાર શ્રીહરિ શહેર વચ્ચેથી વાજતે ગાજતે નીકળ્યા. નગરજનો પ્રેમથી શ્રીહરિનું ઘણું યશગાન કરતા હતા. નવાબે પોતાની કચેરીમાં શ્રીહરિની પધરાવણી કરી. તે સમયે મુખે કહી શકાય નહીં એટલી બધી પહેરાવણી ભેટ થઈ. નવાબે શ્રીહરિને માટે સિંહાસન નવું કરાવ્યું હતું, તેના ઉપર પરમગુરુ ભગવાન શ્રીહરિને પધરાવ્યા. શ્રીહરિને મહાન પરમ પૂજ્ય ગણીને મનમાં સંતોષ થાય તે રીતે પૂજા કરી. તેમણે ઘણા જ પ્રેમથી જરિયાની પોશાક બધા અંગો ઉપર પહેરાવ્યા. સદાચારની રીતે પદ્ધતિ પ્રમાણે તે બધું પાર્ષદની સાથે આપ્યું. તોરા, બાજુબંધ, કુંડળ, મોતીના હાર વગેરે પહેરાવ્યું. કપાળમાં સુંદર કુંકુમનો ચાંદલો કર્યો. સંતોને ફૂલના હાર પહેરાવીને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. હાથ જોડીને વિનંતી કરી કે ફરીવાર અહીંયા પધારીને દર્શન આપજો. નવાબને રાજભવનના દ્વાર ઉપર ઊભા રાખીને શ્રીહરિ બહાર નીકળ્યા. વળાવેલી બધી સવારીને પાછી વાળી શ્રીહરિ આગળ પોતાની રીતે ચાલતા થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં અવતારોએ ભક્તોને કહેલી શ્રીહરિની સર્વોપરિતા. માંગરોળથી વિદાય લીધી એ નામે 26મો તરંગ પૂરો થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી